નમસ્કાર પ્રણામ આપણે બધા લોકો વારંવાર કોઈને કોઈ બીમારીના ભોગ બનતા હોય ખાસ કરીને દર સિઝનની અંદર શરદી ઉધરસ ઝાડા ઉલટી તાવ આવી બધી બીમારી થતી હોય અને આ બીમારીની અંદર આપણે તાત્કાલિક દવા લઈને રોગને દબાવવાનું કામ કરતા હોય છે ઘણીવાર ડૉક્ટરની સલાહ લીધા વગર પણ ઘણીવાર ઘણા બધા લોકો દવા લેતા હોય છે તો આમાંથી જે લોકો સાંભળે છે એમાંથી ઘણા બધા લોકોને આવો જીવનમાં અનુભવ થયો છે ક્યારેક ઉલટી થઈ હશે ક્યારેક ઝાડા થયા હશે ક્યારેક તાવ આવ્યો હશે ક્યારેક શરદી થઈ હશે અને એની દવા પણ લીધી હશે તો શું આપને ખ્યાલ છે રોગ વિશે કે સત્ય શું છે ક્યારે એની સારવાર કરવી જોઈએ ક્યારે ન કરવી જોઈએ તો આયુર્વેદ શાસ્ત્રના સિદ્ધાંત પ્રમાણે આપણા શરીરમાં આપણું હવા પાણી જે ખોરાક લઈએ છીએ એનું પાચન થાય અને પાચન થાય એટલે એમાંથી કચરો પણ બનતો હોય તો વરસમાં એક આ કચરો બને તો કચરાને બાળ કાઢવો પણ જરૂરી છે તો આ કચરો મુખ્ય ત્રણ દ્વાર દ્વારા નીકળતો હોય ઝાડો પેશાબ અને પરસેવો પરંતુ ઘણીવાર કચરાની માત્રા એટલી બધી વધારે હોય કે આપણા શરીરમાંથી બહાર નીકળી શકતો ન હોય તો એ કચરો છે એ આપણું શરીર વરસમાં એકવાર ઉલટી દ્વારા બહાર કાઢે ઝાડા દ્વારા બહાર કાઢે શરદી દ્વારા બહાર કાઢે તાવ દ્વારા પણ બહાર કાઢવાની કોશિશ કરે તો આપણે ઘણીવાર આ રીતે શરદી ઉધરસ ઝાડા ઉલટી થાય એટલે આપણે બધા જ લોકો એવું સમજીએ છીએ કે આપણે બીમાર પડ્યા ના સત્ય હકીકત એવી નથી વરસમાં એકવાર ઉલટી થાય વરસમાં એકવાર ઝાડા થાય વરસમાં એકવાર શરદી ઉધરસ થાય કે તાવ આવે એ વાસ્તવિક દ્રષ્ટિએ શરીરની શુદ્ધિકરણની પ્રક્રિયાનો એક ભાગ પણ છે તો કઈ રીતે સમજવું તો તમે જે લોકોને ધારો કે કોઈને ઉલટી થઈ તો તમે અનુભવ કર્યો હશે કે ઉલટી ખાટી તીખી કે કડવી જ હોય જ્યારે ઉલટી ખાટી તીખી કે કડવી હોય ત્યારે સમજવાનું કે શરીરની શુદ્ધિકરણ થઈ રહ્યું છે તો એ શરીરનું શુદ્ધિકરણ થતું હોય ને આપણે તાત્કાલિક એને દબાવી દઈએ તો આખા વર્ષનો જે કચરો બહાર નીકળવાનો એ કચરો અંદર અંદર દબાઈ રહે એવી જ રીતે વરસમાં એકવાર ઝાડા થાય તો ઝાડાની અંદર દુર્ગંધી વાસી કે ચિકાસવાળા ઝાડા હોય જ્યારે દુર્ગંધી વાસી કે ચિકાસવાળા ઝાડા હોય ત્યારે શરીરની શુદ્ધિકરણનો એક ભાગ છે તો આયુર્વેદ શાસ્ત્રના સિદ્ધાંત પ્રમાણે જ્યારે શરીર શુદ્ધિ કરતું હોય ત્યારે એને સપોર્ટ આપવો જોઈએ તો આ બીમારી રૂપે ક્યારે કહેવાય એક ધારી ઉલટી થતી હોય લોહીની ઉલટી થતી હોય પાણી જેવી ઉલટી થતી હોય ત્યારે બીમારી રૂપે કહેવાય પાતળા પાણી જેવા ઝાડા થતા હોય બાળકોને ઝાડા થાય નાને બાળકને વારંવાર ઝાડા થાય ત્યારે બીમારી રૂપે કહેવાય પણ જ્યાં સુધી ખાટી તીખી કે ઉલટી હોય જ્યાં સુધી ચિકાસવાળા દુર્ગંધી ઝાડા થતા હોય ત્યાં સુધી શરીરમાંથી પાણી ઘટતું નથી કારણ કે શરીરનો કચરો નીકળે તો આવા કચરો નીકળતો હોય ત્યારે દબાવવા ન જોઈએ આપણા મસ્તિષ્ક એ આપણા શરીરનો બહુ મહત્વપૂર્ણ છે આયુર્વેદની દ્રષ્ટિએ એ અહીંથી મસ્તિષ્ક છે કફનું સ્થાન છે કફ ત્યાં વિશેષ માત્રામાં જમા થતો હોય એટલે ઘણા બધા લોકોને વર્ષમાં એકવાર શરદી ઉધરસ પણ થતા હોય તો એ પણ એક શુદ્ધિકરણની પ્રક્રિયા છે તો શુદ્ધિકરણ દ્વારા ઉધરસ દ્વારા ઉલટી દ્વારા કે ઝાડા દ્વારા શરીરનો કચરો બહાર નીકળી શકે એમ ન હોય અને અતિશય માત્ર માત્રામાં જ્યારે શરીરમાં કચરો જમા થતો હોય ત્યારે જેમ મીણને આપણે કપડામાંથી ધારો કે પસાર કરવાની કોશિશ કરીએ તો એ મીણ છે એ કપડામાંથી પસાર ન થઈ શકે પણ ગરમ કરીએ તો થઈ શકે તો શરીરમાં જે તાવ આવે એ આખા શરીરમાં જમા થયેલા કચરાને ગરમ કરી અને બહાર કાઢવા માટે આવતો હોય છે તો આપણા શરીરમાં એટલા માટે આવતો ને આપણે તાત્કાલિક એની દવા લઈને તાવને જો દબાવી દઈએ તો એ કચરો દબા થઈ જાય તો ત્યારે શું કરવું જોઈએ તો એ એનો ઈલાજ છે કે આપણે જોજ જ્યારે કોઈને શરદી હોય ઉધરસ હોય ઝાડા હોય ઉલટી હોય કે તાવ હોય ત્યારે એને ભૂખ હોતી નથી શા માટે નથી હોતી કે શરીરમાં રહેલી અગ્નિ છે એ કચરો બહાર કાઢવામાં લાગેલી હોય છે શરીરમાં રહેલી અગ્નિ તો એ કચરો બહાર કાઢવા લાગે કે ચૂલો ઓલવાઈ ગયેલો હોય છે ને આપણે ભોજન લઈએ તો ભોજન વિષ સમાન બને છે તો ત્યારે શું કરી શકે સિમ્પલ બહુ સરળ છે ઉકાળેલું ગરમ પાણી ઉકાળેલું ગરમ પાણીમાં હજી આનાથી એડવાન્સ તમે કરી શકો સૂંઠવાળું જો કફની તકલીફ હોય તો જ સૂંઠવાળું પાણી અને પિત્ત અને વાયુની તકલીફ પિત્તની તકલીફ હોય તો ગળો લીમડાની ગળો છે એનુંવાળું પાણી તો આ છે એ લીમડાની ગળો છે તો સૂંઠ આપણા આંગણામાં છે તો આ ગળો આવી રીતે લાવી અને કટકા કરી ઝીણા ઝીણા સૂકીને પાવડર રાખીએ તો એનો આપણે ઉપયોગ કરી શકીએ કઈ રીતે ઉપયોગ કરવાનો છે તો આપણા શરીરમાંથી ટોક્સિન્સ બહાર કાઢવાના છે તો એના માટે પહેલાં તો હળવું બનાવવાનું છે પાણીને તો સવારથી બપોર સુધી જેટલું પાણી જોતું હોય એ પાણીની અંદર ચપટી સૂંઠ નાખવાની જો કફની તકલીફ હોય પિત્તની તકલીફ હોય તો ચપટી ગળો નાખવાની કાંઈ પણ ન હોય તો સિમ્પલ ગરમ પાણી પણ કરવાનું અને ગરમ પાણી કરી તરસ લાગે ત્યારે દસથી પંદર મિનિટે એકથી બે ઘૂંટડા તરસ લાગે ત્યારે દસથી પંદર મિનિટે ગરમ પાણી પીએ એટલે પહેલાં આ રીતે દરેક વ્યક્તિનો અનુભવ થશે કે ધીમે ધીમે શરીર હળવું લાગવા મળ્યું પેટ હળવું લાગવા મળ્યું શરીરમાં સ્ફૂર્તિ આવવા મળી શરીરના ટોક્સિન્સથી બહાર નીકળવા માંડ્યા એટલે થોડી ભૂખ લાગશે તો થોડી ભૂખ લાગશે એટલે આપણે ચૂલાનો સિદ્ધાંત યાદ રાખવાનો ચૂલો બિલકુલ બુજાઈ ગયેલો હોય તો પહેલાં આપણે ફૂંક મારીએ એટલે રાખ છે એ દૂર થાય એટલે એમાંથી દેખાય એના દેતવા એટલે એમાં પછી આપણે કાગળ નાખીએ કાગળ સળગીએ પછી આપણે પાતળા લાકડા નાખીએ પછી જાડા લાકડા નાખીએ પછી મોટા લાકડા નાખીએ બિલકુલ એ સિદ્ધાંત પ્રમાણે જેવું આપણે ઉકાળેલું પાણી પીશું એટલે આપણે શરીર હળવું લાગશે પેટ હળવું લાગશે સ્ફૂર્તિ લાગશે એટલે પહેલાં મગનું પાણી લેવાનું આદુ હળદર કોથંબરી ધાણાજીરું નાખીને પછી બાફેલા મગ લેવાના પછી ભૂખ લાગે એટલે મગભાત દાળ ભાત ખીચડી એમ ક્રમવાર આપણે ભોજન તરફ જવાનું છે આપણે શું કરી રહ્યા છીએ કે ભૂખ નથી છતાં ભારે ભોજન દૂધ લઈએ છીએ દહીં લઈએ છીએ રોટલો રહીએ છીએ રોટલી રહીએ છીએ તો આયુર્વેદમાં ભૂખ નથી એટલે અગ્નિ નથી અને ભોજન કરવું દૂધ લેવું એ વિષ સમાન છે તો શરદી ઉધરસ ઝાડા ઉલટી તાવમાં પહેલી ઔષધ છે ઉકાળેલું પાણી બીજી ઔષધ છે મગનું પાણી આવી રીતે અમારા સંપર્કમાં અમારી ચિકિત્સાની અંદર કેટલાય બધા પરિવાર કેટલાય બધા દર્દીઓ પણ આવતા હોય આ જ પદ્ધતિના સિદ્ધાંત પ્રમાણે અમે એને રોગમાંથી મુક્ત કરીએ છીએ અને શાસ્ત્રની અંદર ચરક સંહિતાની અંદર પણ જ્વરની ચિકિત્સામાં આપેલું છે કે લંઘનમ સ્વેદનમ કાલો યવાગુ તિક્તકો રસમ પાચન નાની ઉપાસ દોષાણામ તરુણમ જરમ તો ત્યારે જ્યારે તાવ હોય ત્યારે આપણે ધાબળો ઓઢીએ તો આખા શરીરમાંથી પરસો નીકળી જાય એની બહુ સારી દવા છે આ ઉપરાંત એક ઔષધિ વનસ્પતિ આપને બતાવું છું આ વનસ્પતિનું નામ છે સહદેવી તો આ સહદેવી શેદડી તરીકે ઓળખે છે એનું લેટિન નામ છે વર્નોરિયા સાયનોરિયા તો આ વનસ્પતિ ખડ તરીકે ભારતમાં બધી જ જગ્યાએ થાય છે તો આનું જો ફ્રેશ પત્ર મળે પાંદડા તો ફ્રેશ પાંદડાનો ચૂંદો કરી અને માથાની અંદર ભરવામાં આવે તો મગજનું ટેમ્પરેચર તરતી ઓછું કરે છે આખું શરીર ગરમ ગરમ થાય તો નુકસાન કરતું નથી તો બ્રેઇનની અંદર મગજમાં એકસો બે એકસો ત્રણ ડિગ્રી તાવ ન વધવો જોઈએ તો આપણી તાવની આ પ્રાચીન સમયમાં ઔષધિનો ઉપયોગ થતી મેં મારી પ્રેક્ટિસમાં ઘણા બધા લોકોના વનસ્પતિ વાપરી છે આ જે ગળો છે એ અંદરથી પીવા માટે પણ તાવની એક સારી ઔષધિ છે આ ઉપરાંત આપણે આયુર્વેદ ઔષધિ આપણી પાસે સુદર્શન ચૂર્ણ કે સુદર્શન ટેબ્લેટ હોય તો એ પણ એક તીક તરસ કડવા રસ તરીકે આપણે વાપરી શકીએ એવી રીતે શરદી ઉધરસ તો આ તાવની ઔષધિ બતાવી શરદી ઉધરસની અંદર આપણે કઈ આવશે આપણા આંગણામાં તુલસી છે તુલસીની શ્રેષ્ઠ ઔષધિ જે લોકોને શરદી ઉધરસ હોય એ તુલસીના પત્તા સીધા નમસ્કાર પ્રણામ કરી દર એક કલાક એક પત્તું એક કલાક એક પત્તાનું સેવન કરે તો એનાથી શરદી ઉધરસ કફમાં ખૂબ સારી રાહત રહે એવી જ રીતે હળદર પણ એક સારી ઔષધિ છે તો આપણે ચપટી ચપટી હળદર લઈએ તો ખૂબ સારું રહે વારંવાર જેને શરદી ઉધરસ થતી હોય એ લોકો પોતાના નજીકના સારા નિષ્ણાંત આયુર્વેદ ડૉક્ટરને બતાવી અને સલાહ લે તો એ કાયમ માટે એમાંથી મુક્ત થઈ શકે એવી રીતે આપને ઝાડા થતા હોય તો ઝાડાની અંદર સૂંઠ વાળું ઉકાળેલું પાણી ખૂબ સારી ઔષધિ છે પણ પાણી વારંવાર પીવું જોઈએ જેનાથી એનાથી સરસ રીતે આપણે કંટ્રોલ કરી શકીએ આ ઉપરાંત જીરું પણ છાશ સાથે થોડું થોડું ઝાડા લેવું જોઈએ આમળાનું શરબત લઈ શકે લીંબુનું શરબત પણ આપણે થોડું થોડું એમાં ઝાડાની અંદર લઈ શકીએ ઉલટી જે થાય તો ખાટી તીખી કે કડવી ઉલટી થાય તો બિલકુલ અટકાવવાની નથી પણ જ્યારે એકદમ વારંવાર ઉલટી થાય લોહીની ઉલટી થાય પાણી ન ટકે ત્યારે તમે નજીકના ચિકિત્સકને બતાવી શકો અને એ ઔષધિ પ્રમાણે તમે ચિકિત્સા લઈ શકો તો શરદી ઉધરસ ઝાડા ઉલટી તાવ આ બધાની અંદર આપણે શું કરી શકીએ તો ફરીવાર રિપીટ કરું છું સૌથી પહેલાં ઉકાળેલું પાણી જો કફની તકલીફ હોય તો ચપટી સૂંઠ નાખી ઉકાળેલું પાણી અને પિત્તની તકલીફ હોય તો ગળોવાળું ઉકાળેલું પાણી આ પાણી પીવાથી એકદમ સ્ફૂર્તિ શક્તિ એનર્જી લાગવા મળશે અને જ્યારે ભૂખ લાગે ત્યારે મગનું પાણી બાફેલા મગ આ જ પદ્ધતિ પ્રમાણે પછી મગભાત દાળ ભાત ખીચડી હજારો લોકોને અત્યાર સુધીમાં આપણે સ્વાસ્થ્ય પ્રદાન કરવાનો અવસર પ્રાપ્ત થયો છે આયુર્વેદનો આ સિદ્ધાંત છે આ રોગની અંદર સમજાવ્યા પછી આપણે ઘણા બધા લોકોને વારંવાર માથાનો દુખાવાની તકલીફ થતી હોય અને એની અંદર આપણે સામાન્ય રીતે તરત જ તે પેન કિલર ટેબ્લેટ લેતા હોય તો પેઇન કિલર ટેબ્લેટની કિડની ઉપર આપણા લિવર ઉપર આપણા આંતરડોમાં ઘાસ ખાસ કરીને ઉપકા ઉલટી થાય અને નુકસાન થતું હોય તો દરેકના પ્રશ્ન આવશે કે એને કઈ રીતે થાય તો માથાના દુખાવાની જે તકલીફ છે એમાં અલગ અલગ ખૂબ બધા કારણો છે પરંતુ મુખ્ય કારણ એવું કહી શકાય ધારો કે એસિડિટીના કારણે ગેસના કારણે કબજિયાતના કારણે બ્લડ પ્રેશર હાઈ થાય લો થાય સુગર વધે ઘટે થાય એચબી ડાઉન ઓછું થતું હોય હિમોગ્લોબિન ઓછું થતું હોય બી ટ્વેલ ઘટતું હોય આ બધા કારણે પણ નેવું ટકા ચિકિત્સા અનુભવથી એવું જોવા મળ્યું છે કે લોકોને એસિડિટી ગેસ અને કબજિયાતના કારણે હોય તો એસિડિટી ગેસ કબજીયાત દૂર કરવા માટે જે આપણે એક વિડીયોની અંદર હવા પાણીને ખોરાકના જે નિયમો સમજાવ્યા છે એનું પાલન કરીએ તો આપણે એસિડિટી ગેસ કબજીયાત પણ મુક્ત થઈ શકીએ અને રોગમુક્ત પણ આપણે સરસ રીતે થઈ શકીએ તો એના માટે તાત્કાલિક ઇમરજન્સીમાં આપણે માથાનો દુખાવો ઓછો કરવો હોય તો એક બહુ સરસ આયુર્વેદની ઔષધી છે સૂંઠ એનું નામ છે વિશ્વ ભેસજ્ય તો સૂંઠનો પાવડર એમાં થોડો ગોળ દેશી ગોળ નાખવાનો અને એની અંદર થોડું પાણી નાખવાનું બધું મિક્સ કરી અને લિક્વિડ થઈ જાય એ એક એક ટીપું ખાલી જ્યાં દુખતું હોય તો નાક આવી રીતે ઢળતું રાખી અને રૂ દ્વારા અથવા ડ્રોપર દ્વારા એક એક ટીપું નાખવાનું એકદમ ઉષ્ણ છે વધારે માત્રામાં ન નાખવું નકર નાકની અંદર બળતરા પણ થાય કોઈને પણ કદાચ વધારે માત્રામાં થઈ ગયું ને બળતરા થાય તો ગાયના ઘીના ટીપા લગાડી શકે આપણી પાસે એક હાથવગું ઔષધ છે આ પ્રયોગ ઇમરજન્સી માથાનો દુખાવો કંટ્રોલ કરવા માટે છે પરમેનન્ટ ક્યોર કરવા માટેનું જે કાંઈ કારણ હોય એ આપણે જાણી અને એની સારવાર કરી શકીએ ઘણીવાર આપણે વિદ્યાર્થી મિત્રોને અને આપણા પરિવારમાં લોકોને લાગી જતું હોય પડી જતા હોય વાગતી વાગી જતું હોય આવું બધું થતું હોય તો એની અંદર આપણે ઔષધિની અંદર હળદર એ બહુ સરસ કામ કરે તો હળદર તાત્કાલિક ત્યાં દબાવી દઈએ તો હળદર લોહી બંધ કરવાનું કામ કરે અને મચકોડ પણ આવ્યો હોય તો મચકોડની અંદર ફ્રેક્ચર થયું હોય તો આપણે એની ટ્રીટમેન્ટ કરવી જરૂરી પણ સામાન્ય મચકોડમાં મેં મારા હજારો દર્દીના અનુભવથી જોયું છે અને વર્ષોથી આપણી પરંપરાથી હળદર અને મીઠાનો લેપ કરીને આપણે લગાડીએ તો મચકોડમાં ખૂબ એવી સારી એવી રાહત આપને થતી હોય તો આપણા રસોડાની અંદર હળદર સૂંઠ આ તુલસી એ આપણી ખૂબ સારી એક દવા છે તો આ બધી દવાનો આપણે એનો ઉપયોગ આ સામાન્ય રોગની અંદર આપણે કરી શકીએ અને રોગમાંથી બચી શકીએ